बटाटाना डीसामां बटाकाना भाव तळिये बेसता खेडूतोनी मुश्केली वधी छे। हाल बटाटाना 20 किलोना भाव 80 થી 100 રૂપિયા વેચાતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। બટાકાના વાવેતરમાં ખેડૂતોને 1 વીઘામાં 1 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે, પરંતુ ખેડૂતોને હાલ 100 રૂપિયા પણ ન મળતા ખેડૂતો બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા મજબૂર બન્યા છે, જેને લઈને કોલ્ડ સ્ટોરેજ પર બટાટા મૂકવા ખેડૂતોની લાઈનો લાગી છે। હવે બટાકાની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। આ વર્ષે બટાકાનું વાવેતર ગઈ સાલ કરતી વધારે થયેલું છે, બટાકામાં ઉત્પાદન પણ વધારે છે અને ખેડૂતોએ જે બટાકા 1700 થી 1800 રૂપિયે 50 કિલો લઈને વાવેતર કરેલું છે, આ વર્ષે હવે બટાકાના ભાવ 100 રૂપિયા મળશે, ખેડૂતોને કંઈ પોસાય એવું નથી। આજે કોલ્ડ સ્ટોરેજ 75% ભરાઈ ગયા છે, 25% કોલ્ડ સ્ટોરેજ બાકી છે, પણ 12 બટાકા બહુ પડ્યા છે, બટાકા વધારે પડ્યા છે। અત્યારે માર્કેટોમાં પણ બટાકા જાય છે તો એનો ભાવ નથી, 100 થી 120 રૂપિયા જાય છે, તો ખેડૂતોને લગભગ અહીં ખેડાઈના કે બિયારણના કે કંઈ પણ પૈસા મળતા નથી। લગભગ ખેડૂતોને બનાસકાંઠામાં 1000 કરોડથી વધારે નુકસાન હશે આ વર્ષે। કોલ્ડ સ્ટોરેજની પરિસ્થિતિ હાલ તો જોકે ખેડૂત બટાકા લઈને આવે છે અને લગભગ 75 થી 80% કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા છે, પણ બીજો હજી પણ કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ જશે, ફૂલ થઈને પણ 12 બટાકા રહેશે એવો અંદાજ છે। મહેનત કરી, રાત દિવસ મહેનત કરીને બટાટા તો પકવી નાખ્યા, પણ હવે લેવા વાળું કોઈ નથી। અત્યારે બધા અમારી આ બોરીઓ બધી તપે છે, તડકામાં પડી છે, પણ હવે અમે અહીંથી જો ટ્રેક્ટર ભરીને જો સ્ટોરમાં જઈએ તો સ્ટોરમાં પણ લાઇનમાં ઊભા રહેવું પડે, એક દિવસ એક ટ્રેક્ટર ખાલી ન થાય, તો હવે અમારા બિયારણ આ મૂકા ભાવનો આ બટાટામાં રાખવા ક્યાં, અને બીજું વાવેતર અમારે હવે શું કરવું, એ જ અમને મોટા મોટી સમસ્યા થઈ ગઈ છે। પાણીના તળ પણ ઉડા જતા રહ્યા છે, શું ભાવ આવે અત્યારે બટાટા છે અમારે 100 રૂપિયે જાય છે, 100 રૂપિયા મણના ભાવથી જાય છે, તો અમારે 300 રૂપિયાના ભાવથી મળે છે, મજૂરી કાઢતા તો અમને કશું મળતું જ નથી, કારણ કે મજૂરોને મજૂરી કાઢવી પડે, ટ્રેક્ટર વાળાને ટ્રેક્ટરની મજૂરી આપવી પડે, બધું બહાર કાઢવામાં, એટલે આ બધું અમે ખર્ચ ગણવા જઈએ તો અમને કશું મળતું જ નથી, ઉલટું માંથી જ આવે છે। ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન ડીસામાં થાય છે, પણ ડીસામાં ચાલુ સાલે બટાટાના ભાવ ન મળતા ખેડૂતોની હાલત કપોરી થઈ છે। આપ જે રીતે જોઈ શકો છો કે હાલ બટાટામાં બિલકુલ ભાવ નથી, અને ભાવ ના હોવાના કારણે ખેડૂતો જે છે તે પોતાના બટાટા જે છે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે મજબૂર બન્યા છે, વેપારીઓ બટાટા ખરીદવા માટે નથી આવતા, ખાસ કરીને હાલ જે ભાવ જે છે તે ભાવ ખેડૂતોને પોસાય તેમ ભાવ નથી, સક્ષમ ભાવ નથી, કારણ કે ગત વર્ષે જે બટાટાના બિયારણનો ભાવ જે 2000 રૂપિયા આસપાસના કટ્ટો હતો, તે બિયારણના બટાટાનું ખેડૂતોએ વાવેતર કર્યું છે, મોગા ભાગના ખાતરો બિયારણ અને બટાટા વાવીને સારા ભાવની આશાએ ખેડૂતોને આ વખતે વાવેતર કર્યું હતું, પણ જ્યારે બટાટા કાઢવાની શરૂઆત થઈ ત્યારથી જ બટાટાના ભાવ એકદમ તળિયે બેસી જતા ખેડૂતોને હાલ મુશ્કેલી કપરી બની છે। આપ જે રીતે જોઈ શકો છો કે અહીં વેપારીઓ જે બટાટા નથી ખરીદતા, જેના કારણે ખેડૂતો જે છે પોતાના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે મજબૂર બન્યા છે, અને કોલ્ડ સ્ટોરેજ પર 1 કિલોમીટર લાંબી બટાટાના ટ્રેક્ટરોની લાઈનો થઈ છે, ઘણા બધા મોટા ભાગે જે કોલ્ડ સ્ટોરેજ છે તે કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ જવા પામ્યા છે। હાલ ડીસામાં 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં 3 થી 3.5 કરોડ કટ્ટાનો સંગ્રહ થતો હોય છે, જોકે હાલ મોટા ભાગના જે કોલ્ડ સ્ટોરેજ છે તે કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ ગયા છે, 2.25 કરોડ બટાટાની આવક કોલ્ડ સ્ટોરેજમાં થઈ છે, જોકે હાલ પણ ઘણા બધા કોલ્ડ સ્ટોરેજ જે ખાલી છે તે ખાલી કોલ્ડ સ્ટોરેજમાં બટાટા મૂકવા માટે ખેડૂતોને લાઈનો લાગી રહી છે, ખેડૂતો આજીજી કરી રહ્યા છે, કારણ કે કોલ્ડ સ્ટોરેજ પણ ભરાઈ ચૂક્યા છે, એક બાજુ બટાટાનો ભાવ નથી મળતો, જેના કારણે ખેડૂતોને ખૂબ જ કપરી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। જો આગામી સમયમાં આવી જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને ફરી એકવાર બટાટા બહાર નાખવાનો વારો આવશે, ત્યારે ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે કે સારા ભાવ મળે, અથવા તો જે બીજી પાકની જે ખેડૂત સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવે છે, બાજરી હોય, ખાસ કરી મગફળી હોય કે અન્ય જે કઠોર પાકની ટેકાના ભાવે જે ખરીદી કરે છે, તેવી જ રીતે બટાટાના જે ખરીદી કરવામાં આવે તેવું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે। પરેશ પટિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।